મહિલાના નામે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી તેના મિત્રો અને સંબંધીઓને ચરિત્ર અંગે ખોટા મેસેજ કરનાર સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી છે. સુરત સાયબર ક્રાઇમમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તેમના સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર અજાણી વ્યક્તિએ ફેક એકાઉન્ટ બનાવી તેમાં તેના ફોટા અપલોડ કરી તેના મિત્રો અને સંબંધીઓને તેના ચરિત્ર અંગે ખોટા મેસેજ કર્યા છે. જે ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. મહિલાને બદનામ કરનાર મૂળ દ્વારકાના જામ ખંભાળિયાના અને હાલ લસકાણા ખાતે આવેલા આહિરવાસમાં રહેતા સાગર પરબતભાઈ ભીખાભાઈ પિંડરિયાને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના એક ફરિયાદીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સ્ક્રોલ કરતા એક દિવસ તેવી જાણ થઈ કે અન્ય એક ઇન્સ્ટાગ્રામ ઉપર એકાઉન્ટ હતું જેમાં સુરતના ફરિયાદીનો ફોટો હતો, તેના ફિયાન્સીનો પણ ફોટો હતો. જેથી સુરતના ફરિયાદીએ તાત્કાલિક સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો, જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 500 તથા આઈટી એક્ટની કલમ 66 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ સરત સિંઘલ સર તથા ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને માહિતી મળી કે આ જે ફેક આઈડી બનાવનાર ઈસમ, જેનું નામ સાગર પરબતભાઈ પિંડારિયા છે, દૂધનો વેપાર કરે છે, લસકાણા સુરતના રહેવાસી છે. તાત્કાલિક તેઓની ધરપકડ કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આ જે સોશિયલ મીડિયા ઉપર ખોટા ફેક એકાઉન્ટ બનાવીને અલગ અલગ ફરિયાદી સ્ત્રીઓને વિવિધ મેસેજો મોકલે, ત્યારબાદ ફરિયાદી જો તેમની સાથે વાત ન કરે તો તેઓના સગા સંબંધીને પણ ફરિયાદી વિશે ખોટી ખોટી ભ્રામક વાતો કરીને ખોટી અફવા ફેલાવીને પરેશાન કરતા હતા, જેને અટક કરીને આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ જે આરોપી છે તે અગાઉ પણ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારના સોશિયલ મીડિયા ફ્રોડ અનુસંધાને એરેસ્ટ થઈ ચૂકેલ છે.